નમસ્કાર, ન્યૂઝ 12 પીએમ સાથે હું છું આપની સાથે ડોક્ટર મહેન્દ્ર જાદવ. વાત કરીએ સમાચારની, તો અમદાવાદના ઓઢવમાં વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના સામે આવી છે, જ્યાં મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસથી માત્ર થોડા અંતરે દૂર જ આ ભૂઓ પડ્યું છે. ત્યારે વગર વરસાદે ભૂઓ પડતા અનેક તર્ક વિતર્ક થયા છે, જ્યાં વગર વરસાદે ભૂઓ પડતા તંત્રના ભ્રષ્ટાચારની પોલ ખુલી છે. ત્યારે એમસીએ બેરિકેટ લગાવી સંતોષ માન્યો છે કે જ્યાં વરસાદ પડે અને ભૂઓ પડવાની ઘટનાઓ તો વારંવાર તમે જોઈ જશે, પરંતુ અમદાવાદમાં હવે વગર વરસાદે પણ ભૂઓ પડે તેમાં નવાઈ નહીં. કારણ કે હવે આવી જે ઘટના બની છે અમદાવાદના ઓઢવ વિસ્તારમાં, કે જ્યાં વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના બની છે, ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે હાલમાં અમદાવાદમાં કોઈ વરસાદ નથી અને ભૂઓ પડ્યો છે તેવી એક ઘટના સામે આવી છે, જ્યાં ટીવી સ્ક્રીનના દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જ્યાં ભૂઓ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે આ સાથે જ વધુ માહિતી માટે અમદાવાદથી સંવાદદાતા જયેશ પ્રજાપતિ જોડાઈ ગયા છે. જી જયેશ, વાત કરવામાં આવે વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? જી, વાત કરવામાં આવે કે એમસીના તંત્ર અને ભ્રષ્ટાચારને પોલ ખોલતો હોય તે રીતે વગર વરસાદે ઓઢવમાં ભૂવો પડ્યા બાદ પણ જે તંત્ર દ્વારા ત્યાં કામગીરી કરવાના બદલે એ બેરિકેટ લગાવીને એટલો સંતોષ માની લેવા મળે. એ ભૂવો પડ્યો છે તેનાથી થોડે દૂર ગુજરાત સરકારના મંત્રી છે, તે સ્વતંત્ર અહેવાલો છે તેમની પાસે. જેવા જગદીશ વિશ્વકર્માની ઓફિસ અને વિધાનસભાની ઓફિસ આવેલી છે, તેની ઓફિસ ને નજીક જ આ ભૂવો આવ્યો છે, પડ્યો છે. એ ખાસ કરીને ત્યાંના સ્થાનિક નેતાઓ હોય કે ભાઈ તમે ઓફિસે અવર જવર સ્થાનિક કાઉન્સિલર અને નેતાની હોય છે, શું તેમના ધ્યાને આ ભૂવો નહીં આવ્યો હોય અને તે શું પછી ભૂવો ધ્યાને આવ્યા પછી અધિકારીઓને કોઈ તેમને વાત નહીં કરી હોય આ ભૂવોને રિપેરિંગ કરવા માટે? કેમકે વાત કરવામાં આવે કરોડોના રૂપિયાના ટેક્સ ભરતી અમદાવાદની પ્રજાને ભોગવવાનું આવે છે. અધિકારીઓ હોય કે નેતાઓ હોય, પોતે એસી કેબિનોમાં બેસીને મત રહે છે, તે આના ઉપરથી દેખાઈ આવે છે. જી જય, સમગ્ર માહિતી બદલ આભાર. તો હવે વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના સામે આવી છે અમદાવાદમાં. અમદાવાદના ઓઢવ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના સામે આવી છે. ત્યારે ઉલ્લેખનીય છે કે મંત્રી જગદીશ વિશ્વકર્માની ઓફિસથી માત્ર થોડા અંતર દૂર જ આ ભૂઓ પડ્યું છે, કે જ્યાં વગર વરસાદે ભૂઓ પડવાની ઘટના બની છે. ત્યારે વગર વરસાદે ભૂઓ પડતા ભ્રષ્ટાચાર જે થયો હોય તેને લઈને અનેક તર્ક વિતર્કો, ત્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલી એમસીએ, જે કહી શકાય એમસીએ હાલ તો બેરિકેડ લગાવી સંતોષ માન્યો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વગર વરસાદે ભૂઓ પડતા અનેક તર્ક વિતર્ક સર્જાયા.